नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आ वीडियो में आपणे गणित धोरण 8 प्रकरण 11 मापन तेमा स्वाध्याय 11.2 में दाखला नंबर 8 थी आगळना दाखलाओ जोईशुं। विद्यार्थी मित्रों, दाखला नंबर 1 थी 7 छे ते आपणे आगळना वीडियो में गणावेला छे अने ए वीडियोनी लिंक आ वीडियोनी नीचे आपेली छे, त्यांथी क्लिक करीने तमे जोई शको छो। जो तमे आ चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करो અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 8। મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે। આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે। જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો। તો અહીં જે આપણને આકૃતિ આપેલી છે તેમાં આખું દ્રશ્ય છે તે બતાવેલું છે। આ જે છે વચ્ચેનું તે ખેતર છે અને એનું ક્ષેત્રફળ આપણને રકમમાં જ આપી દીધું છે 10,500 મીટર સ્ક્વેર। આ બંને વચ્ચેનું લંબ અંતર 100 મીટર છે અને આ બાજુ છે એની કરતાં આ બાજુ છે તે બમણી છે, એટલે કે આ બાજુને જો આપણે એક્સ ધારીએ તો આ બાજુ છે તે 2x થશે। તો અહીંયા આપણે લખીએ કે ખેતરની રસ્તા તરફની બાજુ બરાબર x મીટર। ધારો કે ખેતરની રસ્તા તરફની બાજુ બરાબર x મીટર, તો ખેતરની જે નદી તરફની બાજુ છે તે 2x થશે। તો ખેતરની નદી તરફની બાજુ બરાબર 2x મીટર। હવે આપણને ક્ષેત્રફળ છે તે આપી દીધું છે અને આપણે સમલંબ ચતુષ્કોણ આકાર હોય ત્યારે ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર આપણને ખબર છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર। તો અહીંયા આપણે સૂત્ર લખીએ કે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર। તો અહીંયા 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો, એટલે અહીંયા એક બાજુ x છે અને બીજી બાજુ 2x છે, તો આપણે કૌંસમાં x વત્તા 2x લખીશું ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર। તો આપણને રકમમાં આપ્યું છે કેટલું છે 100 મીટર, તો અહીંયા આપણે લખીશું 100 અને ક્ષેત્રફળ છે તે પણ આપણને આપી દીધું છે 10,500 મીટર સ્ક્વેર। તો હવે આગળ ગણતરી કરીએ તો 10,500 બરાબર અહીં 100/2 લખી શકીએ ગુણ્યા અહીં 2x વત્તા x એટલે 3x। હવે 2 છે તેને સામેની બાજુ લઈ જઈએ અને 100 ને પણ સામેની બાજુ લઈ જઈએ, તો અહીં 10,500 100 સામેની બાજુ જાય તો ભાગાકારમાં જશે અને 2 સામેની બાજુ જાય તો ગુણાકારમાં જશે, તો અહીંયા 2 2 0 ઉડી જશે। 105 × 2 કરીએ એટલે 210 બરાબર 3x। તો અહીં 210 3 સામેની બાજુ જાય તો ભાગાકારમાં, તો અહીંયા 7 3 21 એટલે x બરાબર આપણને 70 મળે છે। તો x ની કિંમત છે તો જો 70 હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ આપણને પૂછી છે, તો ખેતરની નદી તરફની બાજુ છે તે 2x છે। તો અહીંયા આપણે લખીએ કે ખેતરની નદી તરફની બાજુ
बराबर 2x, तो x ना स्थाने 70 मूकिए तो 7 2 14 અને 1 શૂન્ય તો 140 મીટર મળે છે. તો આ થયો આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 9 છે. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણે આકૃતિ છે તેનો અભ્યાસ કરીએ. તો આ આકૃતિમાં આપણને એક અષ્ટકોણ આપેલો છે અને આ બંને વચ્ચેનું અંતર 11 મીટર છે. અષ્ટકોણની બાજુઓ છે તે બધી બાજુઓ સરખી છે, કારણ કે સમબાજુ અષ્ટકોણ છે તેવું આપણને રકમમાં કીધું છે. તો એક જો 5 મીટર હોય તો આ બધી બાજુ છે તે 5 5 મીટર હશે. તો અહીંયા આપણે બધે 5 મીટર લખી દઈએ. હવે આ જે ચતુષ્કોણ છે તે આપણને સમલંબ આકારનો મળે છે અને આ ચતુષ્કોણમાં આપણને બંને બાજુનું માપ પણ ખબર છે અને તેની વચ્ચેનું લંબ અંતર પણ ખબર છે. તો આના પરથી આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ છે તે મેળવી શકીશું. ત્યારબાદ અહીંયા જો એક લીટી દોરીએ તો આ જે સમલંબ ચતુષ્કોણ બને છે એનું ક્ષેત્રફળ છે તે ઉપરના સમલંબ ચતુષ્કોણ જેટલું જ હશે, કારણ કે અહીં માપ છે તે કોઈ ફરતા નથી, બધા માપ છે તે સરખા જ છે. તો આપણે કોઈ પણ એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીશું અને ત્યારબાદ એને ગુણ્યા 2 કરી દઈશું એટલે આપણને આટલા ભાગનું ક્ષેત્રફળ છે તે મળી જશે. હવે બાકીનો જે લંબચોરસ ભાગ છે આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો બંને બાજુ છે તેના માપ આપણને ખબર છે, આ 5 મીટર છે અને આ 11 મીટર છે. તો લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને આપણને આટલા ભાગનું ક્ષેત્રફળ પણ મળી જશે. ત્યારબાદ આ ત્રણેયનો સરવાળો કરી દઈએ તો આપણને આખા અષ્ટકોણનું ક્ષેત્રફળ છે તે મળી જશે. તો આપણે અહીં એક પછી એક દાખલો ગણતા જઈએ. તો સૌપ્રથમ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા 1/2 × 2 એક સમાંતર બાજુ છે તે 5 મીટર છે અને બીજી છે તે 11 મીટર છે. તો 5 વત્તા 11 ગુણ્યા લંબ અંતર છે તે આપણને આકૃતિમાં જ આપેલું છે 4 મીટર છે. તો અહીંયા આવશે 4. તો છેદ ઉડાડીએ 2 2 4, અહીંયા કૌંસમાં 5 વત્તા 11 કરીએ તો 16 થશે ગુણ્યા 2. 16 2 32 અને ક્ષેત્રફળ છે અને એકમ મીટર છે તો અહીંયા આવશે મીટર સ્ક્વેર. તો 32 મીટર² એ એક સમાન સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. એવી જ રીતે એને ગુણ્યા 2 કરી દઈએ તો આપણને બંને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તે મળી જશે. તો 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 × 32, કારણ કે 1 નું 32 છે. તો અહીંયા 32 2 64 મીટર² ત્યારબાદ હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવીએ જે વચ્ચેનું લંબચોરસ છે. તેના માટેનું સૂત્ર લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે તે 11 છે અને પહોળાઈ છે તે 5 છે. તો 11 × 5 = 55 મીટર². તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ છે તે મળ્યું. હવે આખા ઓટલાનું ક્ષેત્રફળ આપણે મેળવીએ. તો આખા ઓટલાનું ક્ષેત્રફળ બરાબર બંને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે આપણને 64 મળ્યું વત્તા લંબચોરસનું એટલે 55. તો 64 વત્તા 55 કરીએ એટલે થશે 119 મીટર² તો આ થયો આપણો જવાબ.
તો આમ આપેલ પોટલાનું ક્ષેત્રફળ 119 મીટર સ્ક્વેર હશે. તો આ થયો આપણો જવાબ. તો અહીં દાખલા નંબર 9 છે તે પૂરો થાય છે. હવે આગળ જોઈએ દાખલા નંબર 10. એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. તો આકૃતિમાં આપણને પંચકોણ આપેલો છે અને આ જ્યોતિએ કરેલ વિભાજન છે અને આ આકૃતિમાં કવિતાએ કરેલ વિભાજન છે. બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીતો બતાવી શકો છો કે નહીં તે આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ છે તે આપણે આ આકૃતિ માટે ક્ષેત્રફળ મેળવીએ જેમાં જ્યોતિએ કરેલ વિભાજન છે. તો અહીં આપણે લખીએ કે જ્યોતિએ કરેલ વિભાજન જેમાં આ પંચકોણ તમે જુઓ તો અહીંયા પંચકોણના વચ્ચેથી સરખા ભાગ કરેલા છે. તો આ ભાગ છે તે સમલંબ ચતુષ્કોણ થશે. હવે અહીં તમે આકૃતિમાં જુઓ તો આટલા ભાગનું માપ છે તે આપણને ખબર છે. આખું આપેલું છે 30 મીટર. તો અહીંયા થશે 30 મીટર. હવે આ બાજુ છે આટલી તે 15 મીટર આપેલી છે અને આ વચ્ચેનું લંબ અંતર છે તે આપણે 15 મીટર, આખું છે તે 15 છે તો અડધું કરીએ તો 15 ભાગ્યા 2 એટલે 7.5 મીટર થશે. તો આ ત્રણેય માપ છે તે આપણને ખબર પડી ગયા. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવી લેશું. ત્યારબાદ એને ગુણ્યા 2 કરશું એટલે આખા પંચકોણનું ક્ષેત્રફળ છે તે આપણને મળી જશે. તો અહીંયા આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો અહીંયા બંને સમાંતર બાજુનો સરવાળો જોવો હોય તો 30 વત્તા 15 થશે. તો 30 વત્તા 15 અને લંબ અંતર છે તે આપણને 7.5 આપ્યું છે. તો અહીંયા આવશે 75/10, કારણ કે 7.5 છે તેને આપણે 75/10 પણ લખી શકીએ. હવે આગળ જોઈએ તો 30 વત્તા 15 એટલે 45 થશે ગુણ્યા 75/10. તો અહીં ક્યાંય ભાગ ચાલે છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો અહીં 5 વડે ભાગ ચલાવીએ તો 5 × 2 = 10 અને અહીંયા આવશે 9 × 5 = 45. તો ઉપર 75 × 9 કરશો, તમારે જાતે રફકામમાં કરવાનું છે. 75 × 9 કરશો એટલે તમને 675 મળશે અને 2/2 એટલે થશે 4. તો અહીંયા 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્ર આ આપણને 1નું મળ્યું. અહીં આપણે છેદ ઉડાડતા નથી કારણ કે આપણે 2નું મેળવવાનું છે તો આગળ ગણતરી કરવામાં તમને સરળતા રહેશે. તો અહીંયા આપણે લખી દઈએ મીટર સ્ક્વેર. આ 1 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. ત્યારબાદ હવે આપણે બાજુનો જે ભાગ છે તેનું જો આપણે મેળવવું હોય તો 2 કરી દઈએ એટલે આખાનું મળી જાય. તો 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 × 675/4. તો અહીંયા છેદ ઉડાડીએ તો 2 × 2 = 4. હવે આગળ આપણે ગણતરી કરીએ તો 2 વડે ભાગ ચાલશે. તો રફ કામમાં તમારે 675/2 કરવાનું. 2 × 3 = 6, આગળ 2 × 3 = 6 અને 2 × 7 = 14.
तो अहीं एक वच्चे आगळ पॉइंट अने बे पंचा दस तो 337.5 मीटर स्क्वेर ते आपणने आखा पंचकोणनुं क्षेत्रफळ छे ते अहीं मळे छे। तो आ आपणे ज्योतिए करेल पंचकोणना विभाजन छे तेनो आधारे आपणे क्षेत्रफळ मेळव्युं। हवे आगळ आपणे कविताए करेल विभाजन छे तेनुं आपणे क्षेत्रफळ मेळवीए। तो आ जे आकृति छे तेनुं आपणे क्षेत्रफळ हवे मेळववानुं छे। तो आ आकृति छे ते कविताए करेल विभाजन छे। तो अहीं आपणे लखीए के कविताए करेल विभाजन, तो अहीं एक त्रिकोण छे अने एक चोरस छे। तो आ त्रिकोण छे तेमां आपणने माप खबर नथी। तो सौप्रथम आपणे जे त्रिकोण छे तेने माटे क्षेत्रफळ छे ते एकना छेदमां बे पायो गुण्या वेद, एटले के आपणने आ माप खबर होवी जोईए अने आ माप छे ते खबर होवी जोईए। तो आ आकૃતિમાં તમે ત્રિકોણ જુઓ તો આટલો ત્રિકોણ બને છે। તો આ છે તે આખું 15 છે, તો આ પણ 15 હશે કારણ કે અહીં ચોરસ છે અને આ માપ છે તે આપણને ખબર નથી, પરંતુ આખું 30 છે અને આટલું 15 છે। તો 30માંથી 15 બાદ કરીએ તો આ માપ છે તે પણ 15 થશે। તો અહીંયા માપ છે તે 15 મીટર અને વેદ પણ 15 મીટર થશે। તો એના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ। તો 1/2 પાયો 15 છે અને વેદ પણ 15 છે, તો 15નો વર્ગ થશે 225/2। 225/2 કરશો એટલે થશે 112.5 મીટર સ્ક્વેર। આ થયું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ તો ચોરસની બાજુના માપ તો આપણને ખબર જ છે 15 મીટર છે। તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। તો અહીંયા લખીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા એલ એટલે 15 × 15। તો 15નો વર્ગ થશે 225 મીટર સ્ક્વેર। તો હવે કુલ ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો બંનેનો સરવાળો કરી દઈએ તો 112.5 + 225। તો અહીંયા રફકામમાં તમારે સરવાળો કરવાનો છે તો 12.5, તો અહીંયા 0.5 એમના 5 × 2 = 7, અહીંયા 3 અને 337.5 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે નોંધ લીધી હશે કે તમે ગમે તે રીતે ભાગ પાડીને ક્ષેત્રફળ ગોતો જે કુલ ક્ષેત્રફળ છે તે છેલ્લે સરખું જ મળે છે। તો અહીંયા પણ આપણને 337.5 મીટર સ્ક્વેર મળ્યું હતું અને અહીંયા પણ આપણને 337.5 મીટર સ્ક્વેર મળે છે। એટલે ભાગ તમે કોઈ પણ રીતે પાડો તમને અંતિમ જે કુલ ક્ષેત્રફળ છે તે સરખું જ મળે છે। હવે આ બંનેના ક્ષેત્રફળ તો આપણે મેળવી લીધા, પરંતુ છેલ્લે આપણને એવું પૂછ્યું છે કે શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? તો હા, આપણે અન્ય રીતે પણ મેળવી શકીએ છીએ, જેમ કે આ છેલ્લું વિભાજન છે તેમાં હજુ આપણે એક ભાગ પાડી દઈએ તો આવી રીતે 3 ત્રિકોણ બની જાય છે। તો આ પણ 15 છે, આ પણ 15 છે અને આપણે આ વેદ મેળવવાનું છે। તો એના પરથી તમે આ પણ 15 છે તો આ વેદ થઈ જશે, આ પાયો થઈ જશે એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ તમને મળી જશે। આ 15 છે તો આ ભાગનું ક્ષેત્રફળ પણ તમને મળી જશે। તો અહીંયા કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને બંનેનો ગુણાકાર કરી દેવાનો અને ત્યારબાદ આ ત્રિકોણનું ક્ષેત્રફળ એમાં એડ કરી દેવાનું, એટલે તમને આખા પંચકોણનું ક્ષેત્રફળ છે તે મળી જશે। તો આવી રીતે પણ તમે ગણતરી કરી શકો છો। તો આ આપણને અન્ય રીત પૂછી હતી તે આપણે અહીં બતાવી દીધી। તો અહીં દાખલા નંબર 10 છે તે પૂરો થાય છે। હવે આગળ જોઈએ દાખલા નંબર 11। આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી અને 24 સેમી × 28 સેમી છે, એટલે આ બહારની ધાર છે જેનું માપ
चौबीस गुणिया अठयावीस एटले के आ चौबीस है अने आ अठयावीस है अने अंदरनी धारनू माप है ते अनुक्रमे सोल अने वीस है। हवे जो फ्रेमना चार टुकड़ानी जाडाई सामन हो तो फ्रेमना प्रत्येक टुकड़ानू क्षेत्रफल शोधो, तो आपने आ फ्रेमना टुकड़ानू क्षेत्रफल शोधवानू कीधु छे अने आ टुकड़ानी जाडाई छे ते समान छे एटले के आ जे लंब अंतर छे ते बधाईमां सरखुं छे। जो अहींया एक्स धारीए तो आ पण एक्स थशे, आ पण एक्स थशे अने आ पण एक्स थशे, तो आનું આપણે ક્ષેત્રફળ હવે મેળવીશું। તો અહીં આપણને તમે ધ્યાનથી જુઓ તો આ બંને જે ટુકડા છે તે સરખા થશે, કારણ કે બંને ચોવીસ સેમીના પાયા છે અને ઉપરની બાજુ છે તે સોળ સેમી છે, તે બંનેમાં માપ છે તે સરખા છે। તો આપણે ટુકડાને નામ આપી દઈએ, ટુકડો એક બે ત્રણ અને चार, तो एक अने त्रण छे ते सरखा थशे, एवी ज रीते बे अने चार टुकड़ा छे ते सरखा थशे। तो आपणे कोई पण एक नुं क्षेत्रफळ मेळवीशुं अने एने गुणिया बे करी दईशुं। हवे समलंब चतुष्कोण छे एटले आपणे त्रण मापनी जरूर पड़शे, एक तो बंने समांतर बाजुनुं माप अने वच्चेनुं लंब अंतर, तो वच्चेनुं लंब अंतर छे ते एक्स छे, तो एक्स छे ते सौ प्रथम आपणे मेळवी लईए। तो अहीं चतुष्कोणनुं लंब अंतर बराबर एक्स, तो एक्स छे ते आपणे मेळवानुं छे। हवे एक्स केवी रीते मेळवीशुं, तो आखुं माप छे ते अठ्ठावीस छे, वच्चेनुं माप छे ते वीस सेमी छे, तो आपणे अहीं जो अठ्ठावीस ओछा वीस करीए तो आपणने टू एक्स मळशे, कारण के आटलू एक्स वधे छे अने नीचेनुं पण एक्स वधे छे, तो टू एक्स बराबर अठ्ठावीस ओछा वीस, तो टू एक्स बराबर आठ, तो एक्स बराबर आपने आठ भाग्या बे एटले एक्स बराबर चार सेमी मळशे। तो चतुष्कोणनुं लंब अंतर छे ते तमारे बधी जग्याए चार सेमी लेवानुं थशे। तो हवे आपणने क्षेत्रफळ छे ते सरळताथी मळी जशे, तो अहीं आपणे लखीए के चतुष्कोण एक अने त्रण माटे क्षेत्रफळ बराबर समलंब चतुष्कोण छे तो एकना छेदमां बे गुणिया बन्ने समांतर बाजुनो सरवाळो गुणिया लंब अंतर, तो लंब अंतर छे ते चार आपणने मळी गयुं छे। तो बन्ने समांतर बाजुनो सरवाळो करिए तो एक अने त्रण माटे कया कई बाजु छे, तो अहीं सोळ सेमी छे अने अहीं पच्चीस छे, तो सोळ वत्ता पच्चीस अने लंब अंतर छे ते चार छे, तो अहीं छेद उड़ाड़िए बे दू चार, तो सोळ वत्ता पच्चीस एटले थशे एकतालीस। અહીંયા આપણને ચોવીસ સેમી છે, અહીંયા લખવામાં મારે ભૂલ થઈ છે, અહીંયા આપણે ચોવીસ સેમી લેવાનું છે, તો સોળ વત્તા ચોવીસ, તો અહીંયા આપણે સોળ વત્તા ચોવીસ કરીએ તો આપણને ચાલીસ મળે છે અને ગુણ્યા બે એટલે ચાલીસ દુ એંસી સેન્ટીમીટર સ્ક્વેર। તો આ આપણને ક્ષેત્રફળ છે તે એક ટુકડાનું મળ્યું। હવે જો ચતુષ્કોણ નંબર એકનું ક્ષેત્રફળ છે તે એંસી સેમી સ્ક્વેર હોય, તો ચતુષ્કોણ નંબર ત્રણ છે તેનું ક્ષેત્રફળ પણ એંસી સેન્ટીમીટર સ્ક્વેર હોય, તો અહીંયા લખીએ તેથી ચતુષ્કોણ એકનું ક્ષેત્રફળ બરાબર એંસી સેન્ટીમીટર સ્ક્વેર અને ચતુષ્કોણ ત્રણનું ક્ષેત્રફળ પણ એંસી સેન્ટીમીટર સ્ક્વેર થશે। તો આપણે એક અને ત્રણનું મેળવ્યું, હવે આગળ આપણે બે અને ચાર જે ટુકડો છે તે બંને સરખા છે તો આ બંનેનું આપણે મેળવીએ। તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ બે અને ચાર માટે ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા
बन्ने समांतर बाजुनो सरवाळो गुणिया बन्ने वच्चेनुं लंब अंतर। तो अहींया एकना छेदमां बे गुणिया बन्ने समांतर बाजुनो सरवाळो एटले एक बाजू छे ते 28 छे अने बीजी बाजू छे ते 20 छे। तो 28 वत्ता 20, तो अहींया 28 वत्ता 20 गुणिया लंब अंतर छे ते आपणे मेळवी लीधुं छे 4 सेमी। तो अहींया 2 2 4, तो 28 वत्ता 20 एटले 48, 48 गुणिया 2 એટલે 48 દુ 96 સેન્ટીમીટર સ્ક્વેર। તો ચતુષ્કોણ 2 અને 4, ચતુષ્કોણ 2 નું ક્ષેત્રફળ બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર અને ચતુષ્કોણ 4 નું ક્ષેત્રફળ બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર થશે। તો આમ આપણે ચારેય ટુકડા છે તેની તેના ક્ષેત્રફળ છે તે અહીં મેળવી લીધા। તો અહીં દાખલા નંબર 11 છે તે પૂરો થાય છે। આ સાથે આપણું જે સ્વાધ્યાય છે તે પણ પૂરું થાય છે। જો તમારે કોઈ દાખલો જોવાનો બાકી હોય તો બધા વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો। હવે સ્વાધ્યાય 11.3 છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને એ વિડીયોની લિંક પણ આ વિડીયોની નીચે હું મૂકી દઈશ। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો। થેન્ક યુ।